ಅವಶಿಷ್ಟ ಪರ್ವತ ಎಲ್ಲ ಪರ್ವತ ನಮ್ಮ ಭಾರತ તો હવે આ પર્વતોને આપણે કહીએ ઊંચો પ્રદેશ તો ઊંચો પ્રદેશ હોય તો એ પણ પર્વત હોય શકે પણ ના હોય શકે કેમ કારણ કે પર્વતો વર્ગીકરણ અને ઊંચો પ્રદેશ નું આ જે ભૂમિ સ્વરૂપ છે એનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે એની ઊંચાઈ ના આધાર તો આપણે હવે આજે ઊંચ પ્રદેશ વિશે માહિતી મેળવીશું તો પહેલા તો આપણે ઊંચ પ્રદેશની વ્યાખ્યા જોઈ લઈએ કે ઊંચ પ્રદેશ ખરેખર કોને કહેવાય તો સમુદ્ર સપાટીથી આશરે 180 મીટર થી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ પરથી સમતલ અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે એટલે કે આપણે પર્વતોમાં જોયું કે જે ઉદાહરણ તરીકે તમને સમજાવું છું કે આ જે છે પર્વત છે પર્વત આપણે જોયું કે 900 મીટર થી વધુ ઊંચાઈ ધરાવતા એમ કહેવામાં આવે છે હવે એનો આકાર કેવો હોય છે કે જે એનો તીવ્ર ઢોળાવ હોય બે બાજુથી અને ઉપરની જે ટોચ છે એનો આકાર કેવો છે શંકુ એટલે કે પર્વત પ્રદેશ કહેવાય છે હવે આ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશના ઉદાહરણ
મધ્ય પ્રદેશ હવે આપણે ત્રીજું જોવાનું છે ત્રીજું છે ખંડીય મધ્ય પ્રદેશ હવે ખંડીય મધ્ય પ્રદેશ તો ખંડીય મધ્ય પ્રદેશ કોને કહેવાય આપણે એના વિશે જાણકારી મેળવીએ તો ભૂગર્ભી હલનચલનથી ઉંચકાયેલા ભૂમિ ભાગને કે મોટા ભૂમિ ભાગ પર લાવાના સ્થળોને લાવાના સ્થળો ફરવાથી જે રચના થાય છે એ ભૂમિ ભાગને શું કહેવામાં આવે છે ખંડીય ઉચ્ચ પ્રદેશ એટલે કે ભૂગર્ભી હલનચલન એટલે કે ઘણી વખત એવું બને કે જમીનની અંદર આપણે હલનચલન એટલે કે ભૂકંપના આંચકા આપણે જોઈએ છીએ તો એ ભૂકંપના જે આંચકા આવે છે તો એમાં ઘણી વખત શું થાય કે અમુક ભાગ હોય ને ઊંચો થઈ જશે તો અમુક ભાગ જે ઊંચો થાય છે અને અમુક વાર એવું પણ કરે છે કે લાવા એટલે કે જળમુખીના ફાટવાથી તો અમુક જે એમાંથી જે પદાર્થો નીકળે છે લાવા રસ નીકળે છે તો એ ઠેલવાથી એ જળમુખીના પ્રસ્ફોટનથી જે ભાગ ઠેલવાય છે એના ઠરવાથી ખરે છે કે ધીમે ધીમે ઠરવાથી એ ભાગ શું થશે ઊંચો થશે તો એવા પ્રદેશોને શું કહેવામાં આવશે ખંડીય ઉચ્ચ પ્રદેશ તો આવા જે ભૂગર્ભી હલનચલનના લીધે જે પણ જે ભૂમિમાં ઊંચો થાય છે એને આપણે ખંડીય ઉચ્ચ પ્રદેશ કહી શકીએ તો એ ખંડીય ઉચ્ચ પ્રદેશમાં આપણા ભારતમાં જે મહારાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ લાવાનો ઉચ્ચ પ્રદેશ છે એ સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ એને કહી શકાય છે પછી બીજા જોવા હોય તો છે બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ છે પછી છે અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ છે સ્પેન ગ્રીનલેન્ડ એન્ટાર્કટિક અરબસ્તાન તો આ બધા જે ઉચ્ચ પ્રદેશો છે એ સારા સૌથી શ્રેષ્ઠ ઉચ્ચ પ્રદેશો છે અને આપણે ભારતમાં છે એ મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ છે હવે આ ઉચ્ચ પ્રદેશનું શું મહત્વ છે એના વિશે જાણકારી લઈએ તો ઉચ્ચ પ્રદેશ એના એકો લાવા અન્ય જે ઉચ્ચ પ્રદેશો છે તો એ ઘણી વખત કેવા હોય છે લાવાના ઉચ્ચ પ્રદેશ હોય છે તો એ લાવાના ઉચ્ચ પ્રદેશ હોય છે તો એની જમીન કેવી હોય ફળદ્રુપ એટલે કે ખેતી માટે સારામાં સારી ગણાય છે તો આવો ઉચ્ચ પ્રદેશ ખેતી માટે ઉપયોગી બને છે આપણને પછી છે એ લાવાના જે જમીન હોય એ કાપે ફળદ્રુપ જમીન છે એના ઉપર કપાસની ખેતી કેવી થાય છે સારામાં સારી થાય છે તો એ કપાસની ખેતી સારામાં સારી થાય છે એના માટે ઉચ્ચ પ્રદેશ આપણા માટે મહત્વનો છે પછી બીજું છે અમુક નક્કર ખડક એટલે કે એમાંથી એ જે ઉચ્ચ પ્રદેશ છે એમાંથી આપણને લોખંડ મેંગેનીઝ સોનું તો વગેરે જેવા ખનિજ પદાર્થો પણ આપણને મળતા હોય છે જેમ કે ભારતમાં છોટા ઉદેપુરનો જે પ્રદેશ છે તો એ આવા આવો ઉચ્ચ પ્રદેશ છે તો એનો જે ભૂરાવ છે તો એ પશુપાલન માટેનો સારામાં સારો પ્રદેશ ગણી શકાય છે તો આવા પર્વતો આવા જે ઉચ્ચ પ્રદેશ છે એના ઉપર પશુપાલન ખેતી માટે એ બધા માટે ખૂબ જ ઉપયોગી છે તો આ હતા ઉચ્ચ પ્રદેશની માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે પર્વતો ઉચ્ચ પ્રદેશો વિશે જાણકારી મેળવી હવે આપણે મેદાનો વિશે જાણીએ તો મેદાન એટલે શું તો આપણે ઘણી વાર એવો વિચાર આવે છે કે તમે રમવા જતા હોય તો એ મેદાન તો આ એ મેદાનની વાત નથી તમે જ્યાં રમો છો એ મેદાન જ છે પણ આ એ મેદાનની વાત નથી આપણે જે પાઠ્યપુસ્તકમાં ભૂગોળમાં જે આવે છે એ મેદાનોની વાત કરવાની છે તો પહેલા તો આપણે મેદાન કોને કહેવાય તો શું છે કે સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ આવેલા સમતલ કે સીધા ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે એટલે કે સમુદ્ર સપાટીથી 180 મીટરની ઊંચાઈથી ઓછા આવેલા ઓછા છે ઓછા હોય અને સમતલ એટલે કે જેની જે ભૂમિ સપાટી છે ભૂમિ ભાગ છે એ કેવો છે સીધો અને સમતલ તો એ ભાગને આપણે મેદાન કહી શકીએ એટલે એ ભાગને આપણે મેદાન તરીકે ઓળખવાના છે હવે આ પૃથ્વી સપાટી આ મેદાન જે છે એ પૃથ્વી સપાટીમાં લગભગ 55% ભાગમાં ફેલાયેલો છે આપણે સૌ જાણીએ છીએ કે આવા જ મેદાનો ઉપર ઉદ્યોગો છે આપણા રહેઠાણો છે આવા છે એ બધું ક્યાં હોય છે મેદાનો ઉપર તે સ્થિત છે તો આ મેદાનો વિશે આપણે જાણીએ અને આ છે મેદાનો પાસે શેના બને છે તો નદી જે કાપ ઠલવે છે અથવા તો સમુદ્ર સપાટી પાસે તો એવી રીતે આ મેદાનો આવેલા હોય છે તો આ મેદાનોમાં આપણે સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ લઈએ તો એમાં છે કે ગંગા નદી પછી હરિદ્વાર છે એ ગંગા નદી પાસે જો હરિદ્વાર વિસ્તાર છે એ શું છે આ મેદાનોમાં જ આવેલો છે પછી આપણે ગુજરાતમાં લઈ લઈએ કે સાબરમતી નદી છે તો સાબરમતી અને સાબરમતી નદી છે તો એના મેદાની પ્રદેશમાં કયું છે વસેલું છે અમદાવાદ તો આવા જે નદીના નદીના કાપ ફેલાવાથી જે મેદાનો થાય છે તો અહીંયા વિકસિત શહેરો પણ વિકસેલા હોય છે અલ્હાબાદ છે વારાણસી છે પછી આપણા ગુજરાતમાં જે છે અમદાવાદ છે તો એ બધું શું છે સાબરમતી નદી છે પછી તો ગંગા નદી છે તો ત્યાં એક નદીના કાંપના જે મેદાનો છે ત્યાં એ મેદાનોમાં શહેરો પણ વિકસેલા છે તો હવે આ નદીઓ સિવાય કેટલાક મેદાનો
કહીએ છીએ એટલે કે મેદાનની રચનાએ નદીના કાંઠી પવનોથી જ્વાળામુખીના પ્રસ્ફોટનથી આ વગેરેથી મેદાનોની રચના થાય છે. હવે એને અલગ અલગ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. મેદાનોનું પણ શું છે, અલગ અલગ વર્ગીકરણ કરવામાં આવે છે. તો એ મેદાનોનું ત્રણ રીતના વર્ગીકરણ છે. એમાં પહેલું છે કિનારાના મેદાનો, બીજું છે પ્રસારણના મેદાનો અને ત્રીજું છે નિક્ષેપણના મેદાનો. હવે આ ત્રણમાં આપણે પહેલું લેશું કિનારાના મેદાનો. આ કિનારાના મેદાનો મુખ્યત્વે ક્યાં હોય છે, સમુદ્ર કિનારે. કે સમુદ્ર કિનારે એટલે કે પૃથ્વીના ભૂગર્ભી હલનચલનને કારણે જે સમુદ્રમાં અમુક જે ભાગ છે એ ઉપસી આવે. એટલે કે શું થાય છે, ઉપસી આવે. આપણે ઘણીવાર પિક્ચરમાં કે એમાં જોતા હોઈએ છીએ કે અમુક સમુદ્ર કિનારે કે બધું એવું હોય કે આમ સીધી તમને જમીન અમુક જગ્યાએ જોવા મળે પછી પાછું પાણી હોય, તો એ સમુદ્ર કિનારાના મેદાનો છે. તો એને શું કહેવાશે, કિનારાના મેદાનો કહેવાશે. તો આ જે અમુક સમુદ્ર કિનારાના થઈ શકે છે. તે સિવાય આપણા આવાસો એટલે કે રહેઠાણ
પછી જે સપાટ મેદાન હોય તો એ આપણે સડક સડક માર્ગ માટે એટલે કે આવન જાવન માટે પછી રેલ માર્ગ માટે તો એ બધા માટે આવા સપાટ મેદાનો છે એ આપણે ખૂબ જ ઉપયોગી છે અને આવા મેદાન મેદાની પરિસ્થિતિ ત્યાં વસ્તી પણ કેવી હશે ગીચ હશે તો ગીચ વસ્તી પણ એ આવે છે અને દિશરેયા અમુક એવા ફળદ્રુપ મેદાન હોય છે જેના ઉપર કપાસની સારામાં સારી ખેતી થાય છે દિશરેયા આપણો ભારત દેશ છે એ કૃષિ પ્રધાન છે કે ખેતી પ્રધાન દેશ છે તો એ આવા મહિનામાં આપણને ખેતી કરવા માટે ખૂબ જ ઉપયોગી બને છે તો આપણે મેદાનોના પ્રકાર વર્ગીકરણ અને તેનું મહત્વ જોયું તો હવે આપણે આગળ ઉપસાગર વિશે જાણકારી મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે પર્વતો ઉચ્ચ પ્રદેશ અને મેદાનો વિશે સમજી ગયા હવે આપણે ઉપસાગર વિશે જાણીએ તો કે ઉપસાગર કોને કહેવાય સામાન્ય રીતે મહાસાગરના જળ ભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર એટલે કે મહાસાગરો જે છે આપણે હિંદ મહાસાગર પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર તો એ બધા શું કહેવાય મહાસાગરો જેનો વિસ્તાર એટલે કે બહુ બહુ એટલે બહુ મોટા મહા એટલે જ આપણને મહાસાગર વાંચતા જ ખ્યાલ આવે કે કેટલો મોટો છે તો એનો કોઈ આંશિક ભાગ હોય એટલે કે એનો કોઈ નાનો એવો આપણે કે કોઈ મોટું માટું હોય નાની માટી જોઈએ છે તો એ શું કહેવાય નાનું કહેવાય તો એવી રીતે મહાસાગરનો કોઈ આંશિક એટલે કે નાનો ભાગ હોય એને આપણે શું કહીશું ઉપસાગર તો આવા ઉપસાગરમાં ભારતમાં જે આવેલો છે બંગાળનો ઉપસાગર તો બંગાળનો ઉપસાગર છે એ આ ઉપસાગરનું સારામાં સારું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય એ મહાસાગરનો જે નાનકડો ભાગ એટલે ઉપસાગર આપણે સાદી ભાષામાં એવું કહી શકીએ હવે બીજું છે અખાત અખાત કોને કહેવાય કે જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ઘેરાયેલો હોય તેને અખાત કહેવાય છે એટલે કે જળ વિસ્તાર એટલે કોઈ પણ જળ વિસ્તારે ત્રણ બાજુથી ઘેરાયેલો હોય એટલે કે જાણે કે આપણો ભારત દેશ આપણે ઓળખીએ છીએ તો એ શું છે અહીં ભારત દેશ છે આ નીચેનો ભાગ તમે જોડનો ભાગ તો શું હશે અહીંયા પાણી છે અહીંયા પાણી છે અહીંયા પાણી છે આ બધું છે ત્રણેય બાજુ છે એની ત્રણેય બાજુ આવે જળ થાય છે એટલે કે જળ વિસ્તાર આવે છે તો એને આપણે શું કહીએ કે જે પ્રદેશનો જે વિસ્તાર જળ વિસ્તારથી જે પ્રદેશ ત્રણેય બાજુથી પાણીથી ઘેરાયેલો હોય તેને આપણે શું કહીએ અખાત કહીએ તો એ છે અખાત અખાત માટે આવશે કચ્છનો અખાત આપણે ગુજરાતનું ઉદાહરણ લઈ લઈએ કે કચ્છનો અખાત છે એ સૌથી સારામાં સારું અખાતનું ઉદાહરણ છે તો આ આપણે અખાત વિશે જાણ્યું તો હવે અખાતમાં બીજું હવે અખાત પછી આપણે ભૂસી તો ભૂસી શું છે તો ભૂસી કોને કહેવાય ભૂમિનો જે લંબાત્મક છેડો છે જે જળભાગમાં ફેલાયેલો હોય તેને ભૂસી કહેવામાં આવે છે હવે આ ભૂસીને આપણે બીજી સમુદ્ર રેખાની સંજ્ઞા પણ આપી શકીએ છીએ એટલે કે ભૂમિનો કોઈ લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલો હોય તેને આપણે શું કહે છે ભૂસી તો દાખલા તરીકે આપણે આપણા ભારતનું ઉદાહરણ લઈએ તો કન્યાકુમારી તો કન્યાકુમારી જે સ્થળ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે એનો જે ભૂમિ ભાગ એટલે કે જમીનનો જે કોઈ ભાગ છે એ લંબાત્મક રીતે એટલે સીધી રીતે જળભાગમાં ફેલાયેલો હોય કે સમુદ્ર છે દરિયામાં ફેલાયેલો હોય તો એને આપણે શું કહેશું સમુદ્ર ઘોષિત કહેશું અને એને બીજી સંજ્ઞા શું કહેવાય કે સમુદ્ર કિનારામાં એનો લંબાત્મક છેડો છે એને સમુદ્ર રેખા પણ કહી શકીએ છીએ તો એનું એક ઉદાહરણ છે કેપ ઓફ ગુડ હોપ એટલે કે આફ્રિકાનું જે કેપ ઓફ ગુડ હોપ છે એ આ ઘોષિતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તો હવે આપણે આગળ ટાપુ વિશે જાણીએ હવે આપણે ટાપુ વિશે જોઈએ ટાપુ કોને કહેવાય કે જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ કહેવાય આપણે ઘણી વખત પિક્ચરમાં જોતા હોઈએ છીએ કે તમને એવું દ્રશ્ય બતાવવાનું કે વચ્ચે શું હોય કે ભૂમિભાગ હોય છે એની ચારે બાજુ શું હોય પાણી જોઈએ એટલે કે ચારે બાજુ જળ વિસ્તાર હોય તો એવી એ જગ્યાને શું કહેવામાં આવશે ટાપુ કહેવામાં આવશે તો હવે આ ટાપુના આપણી પાસે ઘણા બધા ઉદાહરણો છે તો એમાં છે ભારતનો સંખોદ્વાર એટલે કે આપણે ગુજરાતમાં બેટ દ્વારકા તો તમે બેટ દ્વારકા જોઈ શકો છો એ બરોબર ક્યાં છે દરિયાની વચ્ચે અને એની ચારે બાજુ શું છે પાણી તો એ શું છે ટાપુ કહેવાય તો એ સંખોદ્વાર એટલે કે બેટ દ્વારકા એ ટાપુનું ઉદાહરણ છે પછી બીજું છે પિરોનણ ટાપુ નરાબેટ ખડીબેટ તો એ બધા શેના ઉદાહરણો છે એ બધા જ ટાપુના ઉદાહરણો છે ફરીથી એક વાર યાદ કરી લઈએ કે જે ભૂમિમાં ચારે બાજુથી જળ વિસ્તારથી એટલે કે પાણીથી ઘેરાયેલો હોય તેને શું કહેવામાં આવે છે ટાપુ કહેવામાં આવે છે હવે એની પછી છે
બીજું છે સામુદ્ર ધુની. હવે સામુદ્ર ધુની કોને કહેવાય? તો કે બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટી. એટલે કે આપણે પિક્ચરોમાં કે એમાં જોતા હોય છે, ન્યૂઝપેપરમાં જોઈએ છે કે બે જળ વિસ્તાર એટલે કે સમુદ્ર હોય શકે કે એને જે સાંકડી જળપટ્ટી જોડતી હોય તો એને શું કહેવામાં આવે? સામુદ્ર ધુની કહેવામાં આવે. જે બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટી છે સામુદ્ર ધુની કહેવામાં આવે છે. એટલે એ સમુદ્ર ધુનીમાં નું ઉદાહરણ છે પાલકરની સમુદ્ર ધુની. પાલકરની સમુદ્ર ધુની છે એ આ સમુદ્ર ધુનીનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ લઈ શકીએ છીએ. પછી છે સંયોગી ભૂમિ. આ સંયોગી ભૂમિ એટલે શું? કે જે જળ વિસ્તારને અલગ કરતી હોય એવી સાંકડી ભૂમિ પટ્ટીને શું કહેવામાં આવશે? સંયોગી ભૂમિ. દાખલા તરીકે તમને ઉદાહરણ આપું છું કે આપણો ભારત દેશ છે તો આપણને સમય ખબર છે કે આપણે નકશામાં અથવા તો જે પૃથ્વીનો ગોળો છે એમાં જોતા હોઈએ છીએ કે એની શ્રીલંકા છે. તો એ શ્રીલંકા અને ભારત છે એની વચ્ચે આપણે કંઈક આવા ટપકા જોવા મળશે. તો એ જે ટપકા છે એને શું કહેવામાં આવે છે? સંયોગી ભૂમિ. એટલે કે એ બેને જોડતી જે સાંકડી પટ્ટી છે, જમીન છે, સાંકડી જમીન છે એને શું કહેવામાં આવે છે? સંયોગી ભૂમિ કહેવામાં આવે છે. તો ફરીથી કે બે જળ વિસ્તારને અલગ કરતી હોય તો એ અલગ પડતી સાંકડી ભૂમિ પટ્ટી છે, જળપટ્ટીને સાંકડી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહેવામાં આવે છે. એટલે કે જળ વિસ્તાર એટલે કે સમુદ્રને અલગ કરતી હોય પાટલી એવી, અને આપણને એવો ખ્યાલ આવે કે આ બે ને જુદા કરતી હોય તો એની સમુદ્ર ભૂમિને શું કહેવામાં આવશે? સંયોગી ભૂમિ કહેવામાં આવે છે. તો આજનો આપણે આખા પાઠમાં આપણે આજે જોઈ ગયા પર્વતો વિશે, ઉચ્ચ પ્રદેશો વિશે, મેદાનો વિશે અને આ ટાપુઓ ખીણો વગેરે વિશે જાણકારી મેળવી.